નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 પાઠ વિષય વિજ્ઞાન પાઠ નંબર 14 પાણી. તો હવે આપણે આગળ જોયું હતું કે પાણી આવી રીતે અલગ અલગ જગ્યાએથી શું થતું હોય, બાષ્પીભવન થતું હોય છે. તો હવે આપણે એ જોવાનું છે કે આપણે પુનઃપ્રાપ્ત કેવી રીતે થાય છે, ફરી આપણે પાણી કેવી રીતે મળે છે. તો જોઈએ વાદળ કઈ રીતે બને છે. તો કે પાણીથી ભરેલા ગ્લાસ લો, તેને બહારથી સૂકા કપડાથી સાફ કરો, તેમાં બરફ નાખો. હવે શું કરવાનું છે, ગ્લાસમાં બરફ નાખવાનો છે. એક કે બે મિનિટ રાહ જુઓ. ગ્લાસની બહારની સપાટી પર થતા પરિવર્તનનો અનુભવ કરો. તો આપણે નીચે ચિત્ર આપેલું છે, તેમાં પાણી ભરેલું છે, એની ઉપર બરફ નાખેલું છે. તો શું થશે, તો કે બરફ હરવે હરવે ઓગળતો જશે અને પાણી રહ્યું એની બહારની બાજુમાં શું થશે, પાણીના ટીપા બાજેલા આપણે જોવા મળે છે. ગ્લાસની બહારની સપાટી પર થતા પરિવર્તનનો અનુભવ કરો. ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા ક્યાંથી આવે છે? બરફવાળા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી બાહ્ય હવાને ઠંડી બનાવી દે છે. એટલે બહારની હવા છે ગરમ, એને શું કરે છે, ઠંડી બનાવે છે. તો હવામાં રહેલી પાણીની વરાળ ગ્લાસની બહારની સપાટી પર સંગનિત થઈ જાય છે, એટલે કે બધી ભેગી થઈ જાય છે. તો સંગનનની આ ક્રિયાનો આપણે પ્રકરણ 5માં પ્રવૃત્તિ 7માં અભ્યાસ કર્યો હતો. તો આપને ખબર છે તો કે ઘનીભવન એટલે શું, તો એ આપણે આગળ જોયા હતા. તો બહારની ગરમ હવા છે તે શું થઈ જાય છે, ઠંડી હવા થઈ જાય છે. એટલા માટે શું થાય છે, ગ્લાસમાં પાણીના ટીપા બાજેલા જોવા મળે છે. પહેલી શિયાળામાં સવારે ઘાસ ઉપર ઝાકળના બિંદુ ટીપા જોયા હતા. શું તમે પણ શિયાળાની ઋતુમાં સવારે પણો તથા ધાતુની સપાટી જેમ કે લોખંડની જાળી તથા દરવાજા પર આવા ઝાકળના ટીપા જોયા હશે? શું આ પણ સંગનનું કારણ છે? શું તમે ઉનાળાની સવારે આવું જોયું છે? તો કે શિયાળા ઋતુ હોય ત્યારે શું થાય છે, તો કે સવારમાં શું થાય છે, ઠંડુ હોય છે, વાતાવરણ કેવું હોય, ઠંડુ હોય, જેથી શું થાય છે, ગરમ હવા હોય એને ઠંડી કરી દે છે, જેથી વનસ્પતિ હોય એના પાંદડા ઉપર આપણે પાણીના ટીપા બાજેલા જોવા મળે છે. આપણા બારી બાણા ધાતુની વસ્તુ વગેરે ઉપર શું જોવા મળે છે, પાણીના ટીપા એટલે કે ઝાકળના બિંદુ જોવા મળે છે. તો પાણીને પૃથ્વીની સપાટી પર પાછું લાવવા માટે ઘનીભવન ક્રિયાની એક મહત્વપૂર્ણ ભૂમિકા છે. તો બાષ્પીભવન થાય છે, તો ઘનીભવન દ્વારા શું થાય છે, પાણી પાછું આપણે મળી જાય છે. આ કેવી રીતે થાય છે, જેમ જેમ આપણે પૃથ્વીની સપાટી ઉપર જઈએ છીએ તેમ તાપમાન ઓછું થતું જાય છે. એટલે કે આપણે રહીએ છીએ ત્યાં વાતાવરણ કેવું હોય છે, ગરમ હોય છે, પરંતુ હરવે હરવે આપણે ઉપરની સપાટી ઉપર જતા જઈએ તેમ વાતાવરણ કેવું થતું જાય, ઠંડુ થતું જાય છે, તાપમાન ઓછું થતું જાય છે. જેમ જેમ હવા ઉપર જાય છે તેમ તેમ તે ઠંડી થતી જાય છે. પર્યાપ્ત ઊંચાઈએ હવા એટલી ઠંડી થઈ જાય છે તે ઘનીભવન પામી પાણીના નાના નાના ટીપા બની જાય છે. એટલે કે ઘનીભવન થઈ અને પાણીના નાના નાના ટીપા બની જાય છે, જેને જળકણિકા એટલે કે જળબિંદુ કહે છે. આ જ નાની જળકણિકાઓ જે વાયુમાં તરે છે, જે આપણે વાદળ સ્વરૂપે દેખાય છે. તો વાદળ શું છે, પાણીનું બનેલું છે. તો આ રીતે બનેલા ઘણી બધી જળકણિકાઓ એકબીજા સાથે જોડાઈને પાણીનું મોટું ટીપું બનાવે છે. તેમાંથી કેટલાક પાણીના ટીપા વજનમાં એટલા ભારે હોય છે કે નીચેની તરફ પડવામાં લાગે છે. તો આપણે જોઈ શકીએ છીએ તો કે કોક વાદળ એટલું બધું મોટું થઈ જતું હોય તો પાણીનું વજન શું થતું હોય, વધી જતું હોય. તો શું થાય, એના નાના નાના ટુકડા આપણે નીચે પડતા હોય દેખાય છે, જે આપણે વરસાદ સ્વરૂપે આપણે જોઈએ છીએ. હવે શિયાળાની ઋતુમાં વહેલી સવારે ભૂસોએ જમીનની નજીક ધુમ્મસ જોયું છે. તે વિચાર કરી રહ્યો છે કે શું આ પણ જમીનની નજીક પાણીની વરાળનું સંગ્રહણ છે. તો શિયાળાની ઋતુમાં સવારે આપણે જોઈ શકીએ છીએ ધુમ્મસ જોવા મળે છે. તે પણ શું હોય છે, તો કે પાણીના હિસાબે થતું હોય છે. તો પાણીની વરાળનું સંગ્રહણ થતું હોય છે. નીચેની તરફ પડવા લાગે છે. આ નીચેની તરફ પડતા પાણીના ટીપાઓને વરસાદ કહીએ છીએ. તો આ પાણીના ટીપા પડે છે એને આપણે શું કહીએ છીએ, વરસાદ કહીએ છીએ. વિશેષ રૂપમાં તે કરા અથવા બરફ સ્વરૂપે પડે છે. એટલે કે વધારે પાણી એટલું બધું એકઠું થઈ ગયું હોય તો આપણે કરા એટલે કે બરફના નાના નાના ટુકડા અથવા બરફ સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ, નીચે પડતા હોય તેવું જોઈ શકીએ છીએ. આ રીતે બાષ્પસર્જન તથા બાષ્પીભવન દ્વારા પાણી બાષ્પ સ્વરૂપમાં ફેરવાય છે, વાદળો બને છે અને વરસાદ કરા તથા બરફ સ્વરૂપે પાણી પુનઃ પૃથ્વી પર પાછું મળે
છે, એટલે કે બાષ્પસર્જન દ્વારા પાણી બાષ્પ બનીને ઉપર જતું રહે છે, એમાંથી શું બને છે, વાદળ બને છે, અને વાદળ એ વરસાદ સ્વરૂપે આપણે પાછું કરા બરફ અથવા પાણી સ્વરૂપે આપણે શું થયું હોય તો કે પૃથ્વી પર આપણે પાછું પાણી મળી જતું હોય છે. પછી છે મહાસાગર તરફ. તો વરસાદ તથા બરફ સ્વરૂપે પૃથ્વીના વિવિધ ભાગોમાં આવેલા પાણીનું શું થાય છે, બધા જ ભૂસપાટી મહાસાગરોની સપાટીથી ઊંચી છે. વરસાદ તરફ બરફના સ્વરૂપે ભૂમિ પર પડેલા મોટાભાગનું પાણી મહાસાગરોમાં પાછું ચાલ્યું જાય છે. તે વિવિધ રીતો દ્વારા થાય છે, એટલે કે ઢાળવાળો વિસ્તાર હોય તો શું થતું હોય, પાણી એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન થતું હોય અને નદી તળાવ વગેરે સપાટી પર પહોંચે છે અને ભેગું થાય છે, એટલે કે મહાસાગરોનું પાણી શું થતું હોય તો કે પાછું એને મળી જતું હોય છે, બાષ્પીભવન થયેલું પાણી હોય એને પાછું મળી જતું હોય છે. પર્વતો પર રહેલા બરફ ઓગળીને પાણી બને છે. આ પાણી પહાડો તથા ઝરણા તથા નદીઓ સ્વરૂપે નીચે આવે છે, એટલે કે બરફ ઓગળવા માંડે એટલે શું થાય, ઝરણા સ્વરૂપે આપણે પાછું મળતું હોય છે, પહાડો ઝરણા અને નદીઓ સ્વરૂપે નીચે આવે છે. કેટલુંક પાણી જે વરસાદ સ્વરૂપે ભૂમિ પર પડે છે તે પણ નદીઓ અને ઝરણાઓના સ્વરૂપે વહી જાય છે. મોટાભાગની નદીઓ ભૂમિ પર લાંબુ અંતર કાપીને અંતરમાં મહાસાગરમાં મળી જાય છે, એટલે કે નદી રહી લાંબુ અંતર કાપીને મહાસાગરને મળી જાય છે, તથા કેટલીક નદીઓનું પાણી સરોવરમાં વહી જાય છે. વરસાદનું પાણી સરોવર તથા તળાવોને ભરી દે છે અને વરસાદના પાણીનો કેટલોક ભાગ ભૂમિ દ્વારા શોષાઈ જાય છે, એટલે કે જમીનમાં પણ પાણી જરૂર છે, એટલે જમીનમાં ભાગમાં જમીન હોય એમાં પણ પાણી શોષાઈ જાય છે અને બાકીનું પાણી શું થતું હોય, વહી જતું હોય છે. તો વરસાદનું પાણી ઝરણા તથા નદીઓ સ્વરૂપે વહન પામે છે. તો આપણે જોઈ શકીએ છીએ ચિત્રમાં તો પાણી વધારાનું છે, બરફ રહ્યો ઉગળતો જાય એટલે શું થાય, નદી અથવા ઝરણા સ્વરૂપે શું થતું હોય, વહન થતું હોય છે વધારાનું પાણી. માટીમાં વિલુપ્ત થઈ જાય છે, એટલે કે માટીમાં શું થતી, માટી ભીની થઈ જાય અને નીચે શું થાય, ભૂગર્ભ જળમાં શું કરે છે, વધારો કરે છે. ભૂગર્ભ જળ એટલે કે જમીનમાં પાણીનો વધારો કરે છે. આ પાણીનો કેટલોક ભાગ બાષ્પીભવન તથા બાષ્પસર્જન દ્વારા પુનઃ વાતાવરણમાં ચાલ્યો જાય છે, એટલે કે વરી તડકો આવે એટલે શું થાય, ગરમ થાય છે પાણી અને આજુબાજુની વાયુ છે એને ગરમ કરે છે અને બાષ્પીભવન ચાલુ થઈ જાય છે. ધીમે ધીમે ભૂમિના નીચેના તરફ ઉતરતું જાય છે. આ પાણીમાંથી મોટાભાગનું પાણી આપણે ભૂગર્ભ જળ સ્વરૂપે પ્રાપ્ત કરીએ છીએ, એટલે કે જમીનમાંથી પાણી કાઢીએ છીએ અને શું કહેવાય, ભૂગર્ભ જળ કહેવામાં આવે છે. કૂવાનું ભરણ ભૂમિ જળ દ્વારા થાય છે. આ પ્રકારે કેટલાક સરોવરનો પાણીનો સ્ત્રોત ભૂગર્ભ જળ છે, એટલે કે કૂવો હોય એને શું કરીએ છીએ, આપણે જમીનમાં ખોદીએ છીએ અને કૂવામાંથી પાણી આપણે લઈએ છીએ. તો કૂવામાં પાણી ક્યાંથી આવે છે, તો કે ભૂગર્ભ જળ દ્વારા આવે છે, એટલે કે જમીનમાં પાણી રહેલું છે તે જ કૂવામાં આવે છે. તેને બહાર કાઢવું હોય તો હેન્ડપંપ તથા બોર કૂવા દ્વારા ખેંચાયેલા પાણી ભૂગર્ભ જળમાંથી જ આવે છે. જે જગ્યા પર વધારે હેન્ડપંપ અથવા બોર કૂવા હોય છે તેવી જગ્યાએ ભૂગર્ભ જળ પ્રાપ્ત કરવા માટે વધારે ઊંડાઈ સુધી ખોદકામ કરવું પડે છે, એટલે કે આપણે કૂવા ને એવું બધું જાજવું હોય તો બધા શું કરતા હોય, પાણીને ખેંચતા હોય, પાણી કૂવામાંથી વધારે વપરાતું હોય તો નજીક નજીક કૂવા અને બોર કૂવા હોય તો એનું પાણી કેવું, જમીનમાં પાણી ઓછું થતું જતું હોય, એટલે શું કરવા પડે, આપણે બહુ ઊંડા ખાડા ખોદવા પડે છે. વધારે પડતા ઉપયોગથી ભૂગર્ભ જળમાં થતો ઘટાડો એક ચિંતાજનક વિષય છે, એટલે કે જમીનમાં જો પાણીનું પ્રમાણ ઘટી જાય સાવ તો શું થાય છે, તો કે ભૂકંપ જેવા કેટલાક કારણો હોઈ શકે છે જે કુદરતી ઘટના બની શકે છે. પહેલી એક ચિંતાનો તમારા સાથે રજૂ કરવા માગે છે, એવા વિસ્તારોમાં જ્યાં વનસ્પતિઓની સંખ્યા ઓછી છે અથવા બિલકુલ નથી તેવા વિસ્તારોમાં વરસાદનું પાણી ઝડપથી વહી જાય છે. ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં જમીન ક્રેકડિકથી ઢંકાયેલી હોય છે, એવી જમીનમાં પાણીનું ઉતરવું ઘણું ઓછું હોય છે જેનાથી ભૂગર્ભ જળની ઉપલબ્ધતા ઓછી થાય છે અને વરસાદના વહેતા પાણી સાથે જમીનનું ઉપરનું પડ પણ શું થાય છે, ધોવાઈ જાય છે, એટલે કે ધોવાઈ જાય, જમીન ઉપરનું પડ ધોવાઈ જાય તો શું થાય, જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે. હવે આપણે એ જાણીએ છીએ કે જમીનની સપાટી પર રહેલા વરસાદરૂપી પાણી મહાસાગરમાં પાછું પહોંચી જાય છે. આ પ્રકારે પાણી પૃથ્વીની ઉપરની સપાટીથી બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં જાય છે. પાણી વરસાદ કરા અથવા બરફ સ્વરૂપમાં શું થાય છે, પુનઃ આવે છે અને અંતમાં મહાસાગરોને પહોંચે છે. પાણીને આ પ્રકારને જળચક્ર કહેવામાં આવે છે. સમુદ્ર તથા જમીનની વચ્ચે આ જળચક્ર નિરંતર પ્રક્રિયા કરે છે. આ જમીન પર પાણીની જરૂરિયાતને જાળવી રાખે
છે. એટલે શું શીખ્યા આપણે? તો કે પહેલાં શું થાય છે? તો કે જમીન, નદી, સરોવર, તળાવ વગેરેમાંથી શું થાય છે? પાણીનું બાષ્પીભવન થાય છે અને તેનું શું બને છે? વાદળ બને છે. તેમાંથી શું બને છે? વાદળ બને છે. વાદળ પછી શું થાય? વાદળ બને એટલે કે વધારે વાદળ બની જાય પછી શું થાય? એમાંથી વરસાદ પડે છે. વરસાદ કરા, બરફ અથવા પાણી સ્વરૂપે આપણે શું થાય? પૃથ્વી પર પાછું મળી જાય છે. વરી ક્રિયા, પાણી આપણે પાછું મળે છે તે વરી સરોવર, નદી, તળાવ વગેરેમાં જાય છે અને પછી શું કરીએ છીએ? તો કે વરી સૂર્યપ્રકાશના કારણે બાષ્પીભવન થાય છે. એટલે કે આખું ચક્ર એમને ફેરા જ રાખે છે. એટલે કે પાણી બાષ્પસર્જન થાય, વરી આપણે વરસાદ સ્વરૂપે પાણી પાછું મળે છે, વરી એનું બાષ્પીભવન થાય અને પાછું આપણે કરા, બરફ વગેરે સ્વરૂપમાં આપણે પાછું મળે છે. એટલે કે આખું ચક્ર રચે છે. એ ચક્ર હંમેશા ચાલ્યું કરે છે. એને શું કહેવામાં આવે છે? જળચક્ર કહેવામાં આવે છે. તો આ જળચક્ર રહ્યું એ સતત ચાલતું હોય છે એટલે નિરંતર પ્રક્રિયા છે. એટલે કે એનું એ ઊભું ન રહી જાય કે હવે આપણે ચાલુ ન કરવું. જળચક્ર એમને સતત ચાલતું જ રહે છે તો એને કેવી કહેવાય? નિરંતર પ્રક્રિયા કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે બસ આટલું જ. આગળનું આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોશું. થેન્ક યુ. જય હિન્દ. જય ભારત.